પીએમ મોદીના કારણે કલાક સુધી અટવાયું હેલિકોપ્ટર રાષ્ટ્રપતિને ફરિયાદ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ ચાલુ છે આ દરમિયાન ઝારખંડ મુક્તિ મોરચાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને સ્ટાર પ્રચારકો માટે સમાન તકો સુનિશ્ચિત કરવા તેમની દરમિયાનગીરીની માંગ કરી છે જે એમ એમ એનો આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેનના હેલિકોપ્ટરને દોઢ કલાક સુધી ઉડવાની મંજૂરી આપવામાં આવી ન હતી હવે આ મુદ્દે રાજકારણ જોર પકડતું જોવા મળી રહ્યું છે ભાજપ અને જે ના નેતાઓ એકબીજા પર નિશાન સાધી રહ્યા છે ઝારખંડ મુક્તિ મોરચાએ દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગઢવા અને ચાઈબાસાની મુલાકાતને કારણે નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો કહ્યું હતું કે સુરક્ષાના કારણોસર પચાસ કિલોમીટરની ત્રીજામાં પંદર મિનિટ માટે નો ફ્લાયિંગ ઝોન જાહેર કરી શકાય છે પરંતુ નિયમોનો ભંગ કરીને મુખ્યમંત્રી હેમંત સોરેનના હેલિકોપ્ટરને નેવું મિનિટથી વધુ સમય સુધી ઉડવાની મંજૂરી આપવામાં આવી ન હતી જે એમ પ્રવક્તા સુપ્રિય ભટ્ટાચાર્યએ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં લખ્યું છે કે અમારા મુખ્યમંત્રી આદિવાસી સમુદાયમાંથી આવે છે અને ઘણા સંઘર્ષ બાદ આ પદ પર પહોંચ્યા છે તમે તમે પણ આદિવાસી સમુદાયના છો અને લાંબા સંઘર્ષ બાદ દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છો તેમણે રાષ્ટ્રપતિના આદિવાસી જનપ્રતિનિધિઓ સહિત તમામ સ્ટાર પ્રચારકોને સમાન બંધારણીય રક્ષણ અને સન્માન મળે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી આ મામલે ભાજપના પ્રવક્તા પ્રતુલ શા દેવની પ્રતિક્રિયા આવી છે તેમણે કહ્યું કે પોતાની નિશ્ચિત હારને જોતા જે એમએમ હવે બહાના બનાવી રહ્યું છે પહેલાં તેમણે ચૂંટણીની તારીખોને લઈને ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા હવે તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન તેમને સમાન તકો આપવામાં આવે જ્યારે બધા જાણે છે કે વડાપ્રધાન જે વિસ્તારોમાં મુલાકાત લે છે ત્યાં હવાઈ ઉડાનનો પ્રોટોકોલ હોય છે તે મુજબ નિર્ણય લેવામાં આવે છે અત્યારે તેઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે જો તેઓ યુએનના મહાસચિવ પાસે પણ જાય તો તે મોટી વાત નહીં હોય જ્યારે ત્રેવીસમી નવેમ્બરે મતગણતરી થશે ત્યારે તેમનો સફાયો થઈ જશે આ એક બહાનું છે જેઓ હારથી ડરતા હોય છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે